રેગિંગ ના કેસમાં જે ત્રણેય આરોપીઓ હતા તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે એચએલ કોલેજમાં રેગિંગનો બનાવ બન્યો હતો, જે બાદ ત્રણેય આરોપીઓના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. આપણે જણાવી દઈએ કે કોર્ટે રેગિંગને ગંભીર પ્રકારનો ગુનો ગણાવ્યો છે અને આ ત્રણેય જે આરોપીઓ છે તેમના જામીન એટલે કે બેલને નામંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ આરોપીઓના જામીન અહીં સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. મહત્વની વાત છે કે એચએલ કોલેજમાં રેગિંગનો બનાવ બન્યો હતો, જે બાદ સમગ્ર મામલે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને લગભગ 4 જેટલા આરોપીઓનું નામ જે હતું તે ખુલ્યું હતું, જેમાંથી 3 જે આરોપીઓ છે તેમના જે જામીન જે છે તે નામંજૂર થયા છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા અજીતસિંહ પાસેથી. અજીત, આ સમગ્ર મામલે હાલ શું વિગતો છે? જે બિલકુલ ચિત્રા, જે પ્રમાણે એચએલ કોલેજમાં રેગિંગનો મામલો જે સામે આવ્યો તે બાદ જે ફરિયાદી પીડિત છે એને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેક જેટલા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેક જેટલા આરોપીની ધરપકડ કર્યા બાદ એમના બચાવ પક્ષના વકીલ તરફથી કોર્ટની અંદર એક રેગ્યુલર જામીન અરજીની માંગણી કરવામાં આવી હતી. જે જામીન અરજી નો આજે ચુકાદો આવ્યો છે અને કોર્ટે જે ત્રણ જે આરોપી છે એમના જામીન ફગાવ્યા છે. અતિ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે કોર્ટે અવલોકન કર્યું છે કે ભાઈ રેગિંગ પ્રકારનો ગુનો છે, ગંભીર પ્રકારનો ગુનો છે, અને જયારે પીડિત હોસ્પિટલમાં સારવાર લેતો હતો ત્યારે પણ જે આરોપીના ઓળખીદાર તરફથી એને ધમકીઓ મળતી હતી. આવા સંજોગોમાં જો જે આરોપીઓ છે એમને જામીન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર ખરાબ અસર પણ પડી શકે તેમ છે, અને સાથે સાથે જે પીડિત છે એને પણ પોતે વાંધો લીધો હતો કે જો આરોપીને જામીન આપવામાં આવશે તો એના તરફથી એને તકલીફ થાય એવું છે અને એમના તરફથી પણ મારવાની ધમકી મળી હતી, અને એને લઈને જ કોર્ટે જે પીડિત હતી એની કદાચ જે અરજી વિરોધ કરતી જે જામીનની જે અરજી હતી એને ગ્રાહ્ય રાખી હતી અને સરકારી વકીલે જે પ્રમાણે રજૂઆતો કરી છે ધ્યાને લઈને ત્રણે જેટલા આરોપીઓ છે એમની આજે જામીન અરજી હતી સેશન કોર્ટે ફગાવી દીધી. જી બિલકુલ, આભાર અજીત સમગ્ર મામલે.